ગઈકાલે જે સાબરકાંઠા જિલ્લામાં પથ્થરમારાની ઘટના ઘટી હતી તેને લઈને રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તાઓ સીધા જઈએ ત્યાં. બે કોમ વચ્ચે જે ઘર્ષણનો બનાવ બન્યો રામનવમીની શોભાયાત્રા દરમિયાન, એમાં ગઈ રાતના બનાવ પછી આજે તદ્દન શાંતિ છે. આજનો કોઈ નવો બનાવ નથી અને ગઈકાલના જે બનાવો છે એ બનાવો અંગે અમે 3 FIR દાખલ કરેલી છે. અત્યાર સુધીમાં અમે 30થી વધારે આમાં સંડોવેલા માણસોને રાઉન્ડઅપ કર્યા છે. CCTV નામે સેંકડો ફૂટેજ મેળવ્યા છે. અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં પણ ઘણી બધી ઘટનાઓ ઝડપાઈ છે. એના આધારે તમામ પુરાવાનું એનાલિસિસ કરી અને ધરપકડની કાર્યવાહી કરવાનું પણ ચાલુમાં છે. અત્યારે હિંમતનગર શહેરમાં બીજો કોઈ બનાવ ન બને એ માટે 1000થી વધારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. હું પોતે અહીંયા કેમ્પ રાખ્યો છે. આ સિવાય જરૂર પડે ભારતીય અધિકારીઓ બોલાવેલા છે. આ સમગ્ર બાબતોમાં અમે 3 FIR દાખલ કરી છે, જેમાં પોલીસ ઉપર જે હુમલો કરવામાં આવ્યો એની 1 FIR છે. જ્યાં શોરૂમમાં તોડફોડ કરવામાં આવી એની 1 FIR છે. કોઈ જગ્યાએ ધાર્મિક સ્થળોને વાહનોને નુકસાન કરવામાં આવ્યું એની પણ 1 FIR છે. આ બાબતે હમણાં જ મેં કલેક્ટરશ્રીએ, DDOશ્રી અને અન્ય એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ એક શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરેલું છે, જેમાં બંને પક્ષોના તેમજ રાજકીય સામાજિક આગાવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા. એમની સાથે આ બાબતે સંવાદ કરવામાં આવ્યો છે. હિંમતનગરની જે શાંતિ છે એ શાંતિ પહેલાં જેવી જ બની રહે એ માટે બહુ હકારાત્મક રીતે બધાનો સપોર્ટ લેવામાં આવ્યો છે. તંત્ર તરફથી પણ સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે કે જે આમાં સંડોવાયેલા હશે એને છોડવામાં નહીં આવે અને એકંદરે સમાજના તમામ વર્ગના લોકોને કાયદો અને વ્યવસ્થા સુચારુ રીતે જળવાશે અને અત્યારે જળવાઈ રહી છે એની ખાતરી આપવામાં આવી છે. સર, આ FIRની અંદર પૂર્વયોજિત કાવતરો ઉલ્લેખ કરવામાં આવે તો કઈ રીતે પૂર્વયોજિત કાવતરો? જ્યારે અચાનક કોઈ બનાવ બને અને આવા બનાવો બહુ મોટું સ્વરૂપ ધારણ કરે ત્યારે એકદમ આવું બનતું હોતું નથી. પૂર્વ નિયોજિત કાવતરાની શક્યતા ઓલવેજ રહેલી છે. જો એના પુરાવા મળતા હોય છે તો કલમ. અત્યાર સુધીમાં અમે 30 જેટલા લોકોની અટકાયત કરી છે. અત્યારે એમના વિરુદ્ધ પૂછપરછ, એમના વિરુદ્ધના પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. CCTV ફૂટેજમાં જે લોકોના ચહેરા દેખાયા છે, જે લોકો ધમાલ કરતા દેખાયા છે, જે લોકો પથ્થરમારો કરતા દેખાયા છે, આગજની કરતા દેખાયા છે કે ઉશ્કેરતા દેખાયા છે, એ તમામની વિરુદ્ધમાં ચોક્કસપણે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એ હું તમામને ખાતરી આપું છું. સાહેબ, કેટલાક સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવા હતું, એ સંગઠન સામે કોઈ કાર્યવાહી કરવા છે? આયોજકોને જે શરતે પરવાનગી આપવામાં આવેલી હતી એ શરતોનું એમણે પાલન કરવામાં આવ્યું છે કે નહીં એ પણ અત્યારે અભ્યાસ ચાલી રહ્યો છે શરતોનો અને રૂટ પર બનેલા બનાવોનો. એમાં જો કંઈ પણ ખામી નીકળશે, એ લોકોની કોઈ પણ જાતની બેદરકારી કે કંઈ એવી હરકત નીકળશે તો ચોક્કસપણે એ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. સંડોવાયેલા લોકો જે છે, જેમને રાઉન્ડઅપ કરવામાં આવે છે, તેમની પાસે સંદિગ્ધ ચીજ વસ્તુ કે સોશિયલ મીડિયામાં કોઈ મળી આવે ના? અત્યારે તો તમામને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. એક વખત ધરપકડ કર્યા પછી એમના વિરુદ્ધની જે આગળની સર્ચ સીઝનની જે કાર્યવાહી છે, બીજા કોણ હતા એના નામ મેળવવાની કાર્યવાહી છે એ કરવામાં આવશે. આ એક પોલીસ કર્મચારીને માથામાં પથ્થર બહુ ગંભીર રીતે વાગેલો છે તો એના કારણે 307ની કલમ તો ઉમેરવામાં આવેલી જ છે અને જ્યાં ITAC ની કલમ લગાડવા જેવું હશે ત્યાં ITAC, આ ઉપરાંત બીજી પણ જે કલમો તપાસમાં નીકળશે એ પ્રમાણે ચોક્કસ લગાડવામાં આવશે. અને પોલીસ પરના હુમલાના બનાવો જે બન્યા છે, જે ઇરાદાપૂર્વકના હોય કે ગમે તે રીતના હોય, એ કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં આવશે નહીં. કારણ કે 8-10 પોલીસને નાની મોટી ઇન્જરીઓ થઈ છે. સર, 144ની કલમ લાગુ કરાઈ એ બાદ અમુક વિસ્તારોમાં લોકોના ડ્રોઈંગ કદર થતા હોય તેવા વિડીયો વાયરલ થયા હતા, 144 કોઈ ગુનાઓ દાખલ થયા છે? અત્યારે
એક તો રમઝાન મહિનો ચાલી રહ્યો છે, બીજું કે પોલીસનું આટલું બધું પેટ્રોલિંગ હોય ત્યારે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે, તો પોતાના મહોલ્લામાં ભેગા થઈને બેસતા હોય છે, તો એને આપણે ટોળાનું સ્વરૂપ ગણીએ એ પણ બરાબર નથી. કારણ કે ટોળા દ્વારા કોઈ હિંસા કરવામાં આવી હોય કે ટોળાએ ભેગા થઈને કોઈ સૂત્રોચ્ચાર કર્યો હોય એવો એક પણ બનાવ 144ની કલમ પછી નોંધાયેલો નથી, અને જો એવું કાંઈ પણ બનશે તો એમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં આ પ્રકારના બનાવો બાબતે લોકોને ભડકાવનારી પોસ્ટ હોય એવી એક બે વસ્તુ જાણવા મળી છે, તો જે લોકોએ મૂકી છે એમાંથી એકાદ જણને પકડવામાં આવેલા છે, એકાદ જણની શોધખોળ ચાલુ છે, અને એ લોકો વિરુદ્ધ પણ ધાર્મિક ભાવના ભડકાવવા અંગેની કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે. સર, લોકોને શું અપીલ કરશો જે પ્રકારે અત્યારે વાતાવરણ છે? અત્યારે હિંમતનગરમાં શાંતિ છે, હિંમતનગરનો ઇતિહાસ પણ શાંતિપૂર્ણ રહ્યો છે, જે ઘણા શહેરોનો જે કોમ્યુનલ હિસ્ટ્રી હોય છે એ પ્રકારનો કોમ્યુનલ હિસ્ટ્રી હિંમતનગરનો નથી. ક્યારેક નાના મોટા બનાવો ભૂતકાળમાં બન્યા હશે. તો તમામને મારી અપીલ છે, બંને કોમના આગેવાનોને, રાજકીય આગેવાનોને, કે હિંમતનગરને આપણે એની શાંતિ માટે જે પ્રખ્યાત છે એવું શાંત જ રહેવા દઈએ. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી અમારી છે, અને એ અંગે અમે જ્યાં જરૂર પડશે ત્યાં એકદમ કડક હાથે કામગીરી કરતા અચકાઈશું નહીં અને શાંતિ